नेक्स्ट क्वेश्चन मित्रों, अपनी पास एक एक्जाम्पल है, चेप्टर नंबर बे, 100 ग्राम प्रवाही ए जेनो मोलर वेट आप्यु छे, 1000 ग्राम प्रवाही बी, पहला वांची लेवानु, मोलर वेट ना आंकड़ा छे तो तमे मूकी शकवाना छो, तो एने बी मां ओगाळ्यु छे, ओके, शुद्ध प्रवाही बी नु बाष्प दबाण आपी दीधु भाई, तमने मेळवानु कीधु प्रवाही, शुद्ध प्रवाही ए नु बाष्प दबाण, एटले पी नोट ए मेळवो, हालो एक प्रश्न खबर पड़ी गई, जो द्रावण नु कुल बाष्प दबाण आप्यु तो तेनु द्रावण नु बाष्प दबाण एटले के द्रावण नु कई पीए, बे प्रश्नो छे अमारे, बे प्रश्नो मेळवाना छे, प्रवाही ए माटे मोल मेळवी लीधा, तो मोल शुं थाय, वेट अपॉन मोलर वेट, वेट केटलो आप्यु छे 100 ग्राम, मोलर वेट केटलो आप्यु छे 140, तो 0.7143 मोल, प्रवाही बी माटे वेट केटलो आप्यु छे, वेट अहींया केटलो आप्यु छे 1000 ग्राम, मोलर वेट केटलो आप्यु छे 180, तो आ केटलो आवशे 5.55 मोल, प्रवाही ए ना मोल अंश शुं थाय, एक्स ए इज इक्वल टू शुं आप्यु छे, एन शुं थाय, एन ए अपॉन एन ए प्लस एन बी, तो एन ए मोल मिळे ए ना केटला 0.7143, ए अने बी ना मोल नो सरवाळो करूं अने जेथी एने नीचे मूकू तो मने मोल अंश मळशे ए नो 0.1139, प्रवाही बी ना मोल अंश मेळवी लईए, एक्स ए प्लस एक्स बी इज इक्वल टू शुं थाय 1, आ तो मोल अंश नो कॉन्सेप्ट छे, एक्स बी इज इक्वल टू शुं थाय 1 - xa, 1 - 0.1139, एक्स बी आपणने मळी ગયા કેટલા 0.88 ને 0.88 xa, હવે જોજો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ પી બી, તો અહીંયા પી ટોટલ ની જગ્યાએ આ સૂત્ર મૂકું છે કોના સિદ્ધાંતને આધારે છે, રાઉલ્ટના નિયમને આધારે, રાઉલ્ટના નિયમને આધારે, રાઉલ્ટના નિયમને આધારે પી એ ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ, પી નોટ એ ઇન્ટુ એક્સ એ, પી બી ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ, પી નોટ બી ઇન્ટુ એક્સ બી, આ તમારી સમજવા માટે છે, રેડી, એ મેં અહીંયા મૂકી દીધા, પછી એની બધી વેલ્યુ મૂકી દીધી, એક્સ એની વેલ્યુ આપણી પાસે છે, એક્સ બીની વેલ્યુ અહીંયા છે, પી નોટ બીની વેલ્યુ મને પ્રશ્નમાં આપી છે 500 ટોટ, પી ટોટલની વેલ્યુ મને અહીંયા પ્રશ્નમાં આપી છે 475, જેથી મેં મૂક્યું એટલે મારી પાસે કંઈક આવું સ્વરૂપ આવ્યું અને એમાંથી મેં મેળવી લીધું પી નોટ એ, બી નોટ એ કેટલું છે 280.5 ટોર, હવે મને શું કીધું હતું, પ્રવાહી એનું દ્રાવણમાં બાષ્પ દબાણ એટલે કે શું મેળવવું પી એ, તો રાઉલ્ટના નિયમને ફરીથી મેં યાદ કર્યો, રાઉલ્ટના નિયમને આધારે, રાઉલ્ટના નિયમને આધારે, રાઉલ્ટના નિયમને આધારે, તો રાઉલ્ટના નિયમને આધારે મેં મૂકી દીધું, જેથી મને મળી ગયું પી એ, કેટલું મળી ગયું પી એ 32 ટોર, હંમેશા યાદ રાખજો કે પી નોટ એ વધુ જ હોય કોના કરતાં પી, શું કામ કે આ શુદ્ધ સ્થિતિનું છે, કયા સ્થિતિનું છે, શુદ્ધ સ્થિતિનું, અને આ કોનું છે, દ્રાવણ માટે, એની માટે છે, તો કે ભાઈ દ્રાવણ માટે, ક્લિયર, તો આ જે આપણો એક્ઝામ્પલ હતો એના બે બે આપણે પ્રશ્ન મેળવી લીધા.